હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયાં. હું પ્રીતિ પટેલ આજે અડદ મગના વડા લઈને આવી છું. તો એના માટે મેં દોઢ વાડકી અડદ પલાળી છે અને દોઢ વાડકી મગની દાળ પલાળી છે, અને લગભગ મેં દોઢ કલાકથી પલાળી રાખી છે. દોઢ કલાકમાં તો આપણે એને દળી નાખવાની છે, નહીં તો પછી તરોશો તો તેલ ભરાઈ જાય છે. તો એમાં આપણે નાખીશું લીલા મરચાં, તમે જેટલા તીખું ખાઈ શકો એ પ્રમાણે નાખી શકો છો, અને આદુ. તો ચાલો હવે આપણે ને કકરું દરીએ, અને એકદમ લીસું નથી દરવાનું, કકરું દરવાનું છે. હલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ સુપર સહેલિયાં. હું પ્રીતિ પટેલ આજે મગ અડદના વડા લઈને આવી છું. તો એના માટે લીધી છે મેં દોઢ વાડકી અડદની દાળ, દોઢ વાડકી મગની દાળ, બંને સેમ પ્રપોર્શનમાં લેવાની છે. એને મેં દોઢ કલાકથી પલાળી રાખી છે, અને હવે આપણે વાટી દઈશું. જો વધારે પલાળી રાખીએ છીએ તો તરીએ ત્યારે તેલ ભરાઈ જાય છે વડામાં, તો દોઢ કલાક ઇનફ છે. એમાં આપણે ગ્રાઇન્ડ કરીશું લીલા મરચાં અને આદું, અને આપણે દરદરું દરવાનું છે, લીસું કરવાનું નથી, કકરું જ દરીશું. આમાં જ આપણે મીઠું નાખી દઈશું, પછી વધારે ઓછું ચાખીને નાખવું. તો આ મેં દરદરું પીસી નાખ્યું છે, મીઠું એમાં નાખી દીધું છે. હવે આપણે આમાં જ હિંગ નાખીશું, હિંગ થોડી આગળ પડતી નાખવાની છે. હવે આને સરસ હલાવી દઈશું અને વડા ઉતારવા માંડીશું. આ દરદરું હું તમને બતાવી દઉં, ઇટ્સ નોટ સ્મૂથ, કકરું દરવાનું છે. તો તેલ આપણું થઈ ગયું છે, આપણે હવે વડા મૂકીશું. ખીરાની કન્સિસ્ટન્સી આ રીતે રાખવાની છે. સોડા બિલકુલ નાખવાનો નથી, કારણ કે સોડા નાખવાથી, સોડા ઇઝ નોટ ગુડ ફોર હેલ્થ. તો આપણે આ ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે, હવે આપણે એને કાઢી લઈશું. તો વડા બધા મેં ઉતારી લીધા છે, અને આ રીતે આપણે એને પાણીમાં પલાળી દઈશું. આ વડા એ ટાઈપના છે કે તમારે એમને એમ ખાવા હોય આ રીતે તો પણ તમને ભાવશે, ગ્રીન ચટણી સાથે કે ટોમેટો કેચઅપ સાથે તમે ખાઈ શકો છો. અને મેં પલાળી દીધા છે, લગભગ આપણે એને હાફ એન અવર પલાળીશું, પછી આપણે ડબાઈ ડબાઈને એમાંથી પાણી કાઢી નાખીશું, અને પછી આપણે એને ફર્ધર ડેકોરેટ કરીશું. તો હવે આપણે દહીં બનાવી દઈશું. તો દહીંમાં આપણે નાખીશું શુગર, આ થોડું ગરચટું બનાવવાનું છે, ધાણા નાખીશું. આમાં લીલા મરચાં પણ ઝીણા એકદમ પીસીને નાખવાના હોય છે, પણ એણે જેને સહેજ સહેજ તીખું ભાવતું હોય, વી ડોન્ટ પ્રિફર, એટલે મેં નથી નાખ્યા. તો આ રીતે આપણું દહીં રેડી થઈ જશે, અને થોડું હજુ પાણી નાખીને પાતળું બનાવીશું. આ મેં ગોળ આમલીની ચટણી બનાવી છે, એમાં આમલી, ગોળ, મીઠું, લાલ મરચું અને ધાણા જીરું એડ કર્યા છે. હજી આ પ્રોપર મેલ્ટ નથી થયું, થશે પછી આપણે એને મિક્સી કરી દઈશું, અને આમલીની ગરચટી ચટણી આપણી રેડી થઈ જશે. તો હવે આપણે ડબાઈ દઈશું વડા, બધા પલળી ગયા છે. આવી રીતે ડબાઈશું એટલે આવા ચપટા થઈ જશે.
તો ચટણી દહીં બધું આપણું રેડી છે, હવે આપણે સર્વ કરીશું. તો દહીંવડા આપણે ડબાયેલા છે આ રીતે મૂકી દઈશું. હવે આપણે એમાં દહીં એડ કરીશું. આ દહીં કઈ રીતે બનાવી મેં તમને બતાવ્યું છે. એની ઉપર આપણે એડ કરીશું આંબલીની ચટણી. થોડું એને સ્પાઇસી બનાવવા રેડ ચીલી પાવડર. શેકેલું જીરું. અને ટેબલ સોલ્ટ થોડું જ. તો ફ્રેન્ડ્સ આપણા દહીંવડા રેડી છે. તમે પણ આ રીતે બે દાળથી ટ્રાય કરજો, ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો ડોન્ટ ફોગેટ ટુ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ સુપર સહેલિયા એન્ડ કીપ વોચિંગ ઓલવેઝ. વી ડેઈલી અપલોડ 3 વિડીયોઝ. થેન્ક યુ.